नमस्कार। आज आप जुए परागरज स्त्रीकेसर आंतरक्रिया एटले के जयरे परागाशय में परागरज मुक्त थशे अने परागाशय पर जयरे स्थापित थाय तो पछी परागाशय अने परागरज वच्चे केवा संबंधो होय छे, ए बन्ने वच्चे केवी आंतर प्रक्रियाओ थाय छे के जेना कारणे फलन पछीनी अश्वफलन घटनाओनो विकास थई शके। तो परागाशय अने परागरजमां एवी कई कई प्रक्रियाओ थती होय के जेना कारणे कोई पण वनस्पति ए परागरजने ओळखी शके, एटले के जे वनस्पतिनुं परागाशय छे आ परागाशय पर बाहर थी कोई परागरज स्थापित थई छे तो ये परागरज पोतानी ज जातिनी छे के पछी अन्य जातिनी छे ए ओळखवा माटे ए बन्ने वच्चे कंईक आंतरक्रियाओ थती होय छे। एटले खास महत्वनी आ चर्चा छे, टॉपिक छे, एटले खास लाइन टू लाइन व्यवस्थित आपणे ध्यान आपशुं। जोईए एमां परागरज स्त्रीकेसर आंतरक्रिया परागनयन योग्य प्रकार की परागरजना वहन खातरी आपतो नथी। एटले ज्यारे परागनयन थशे तो परागनयन द्वारा जे परागरज स्त्रीकेसरना परागाशय पर स्थापित थवानी छे आ परागरज एज जातिनी हशे एवुं कही शकाय नहीं, एटले के एवी शक्यताओ पूरेपूरी नथी होती કે પરાગાશય ઉપર જે પરાગરજ આવવાની છે પરાગનયનને કારણે એ સંગત જ હોય। અહીંયા આપણે કૌંસમાં લખેલ છે શબ્દ સંગત પરાગરજ। સંગત અને અસંગત પરાગરજ શું છે? તો સંગત પરાગરજ એટલે જે પરાગરજ જે પરાગાશય ઉપર સ્થાપિત થાય છે એ બંને એક જ જાતિના હોય, એટલે કે લીંબુની પરાગરજ લીંબુના જ પરાગાશય ઉપર સ્થાપિત થતી હોય તો એ સંગત પરાગરજ છે, એટલે કે પોતાની જ જાતિની પરાગરજ। અને અસંગત પરાગરજ એટલે કોઈ એક વનસ્પતિના પરાગાશય ઉપર કોઈ બીજી જ જાતિની પરાગરજ સ્થાપિત થાય તો આ પરાગાશય માટે પહેલી પરાગરજ એ અસંગત ગણાશે, કારણ કે પોતાની જાતિની હોતી નથી। તો પછી કુદરતી રીતે જે પરાગનયનની ઘટનાઓ થઈ છે તો કુદરતી પરાગનયનમાં એવી આપણે ખાતરી ન આપી શકીએ કે જે કંઈ પરાગરજ સ્થાપિત થાય છે એ પરાગરજ એ પરાગાશયની જ જાતિની હોઈ શકે એવું આપણે કહી શકીએ નહીં। એનો મતલબ એવો છે કે પરાગનયનને કારણે કોઈ પણ પ્રકારની પરાગરજ પરાગાશય ઉપર સ્થાપિત થઈ શકે, એમાં કોઈ ફિક્સ નથી હોતું કે લીંબુની પરાગરજ જ લીંબુના પરાગાશય ઉપર સ્થાપિત થશે। લીંબુની પરાગરજ કોઈ અન્ય વનસ્પતિ ઉપર સ્થાપિત પણ થઈ શકે બીજી વનસ્પતિના પરાગાશય ઉપર। તો ઘણીવાર પરાગાશય પર અન્ય જાતિની કે તે જ વનસ્પતિ ખોટા પ્રકારની એટલે કે સ્વ અસંગત પરાગરજ સ્થાપિત થાય છે। પરાગનયનને કારણે એવું બનવાનું છે કે પરાગાશય જે જાતિનું છે એના કરતાં કોઈ બીજી જ જાતિની પરાગરજ એના ઉપર સ્થાપિત થાય આવું બની શકે, અથવા તો એના એ જ જાતિની પરાગરજ હોય પરંતુ એ ખોટા પ્રકારની હોય, કંઈક જનીનિક ખામીઓને કારણે પરાગાશય ઉપર એ સ્થાપિત તો થાય પણ અંકુરણ નથી પામી શકતું, તો એને આપણે સ્વ અસંગત પરાગરજ કહેશું। પોતાની જ જાતિની પરાગરજ છે પરંતુ તેમ છતાંય એનું અંકુરણ થતું નથી કોઈ જનીની ખામીને કારણે, તો એ સ્વ અસંગત પરાગરજ થઈ। તો પરાગાશન પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે એટલે તે સાચા પ્રકારની છે કે ખોટા પ્રકારની છે। હવે જે પરાગાશન ઉપર કોઈ પણ પ્રકારની પરાગરજ સ્થાપિત થાય છે તો આ પરાગાશન પાસે એવી ઓળખવાની ક્ષમતા હોય છે, એટલે એને આંખો ના હોય પણ એની પાસે એવા કંઈક મધ્યસ્થી સંયોજનો હોય છે કે જેની મદદથી એ ઓળખી શકે છે કે આ પરાગરજ પોતાની જ જાતિની છે
के अन्य जाति એટલે કે સાચા પ્રકારની છે કે ખોટા પ્રકાર અહીંયા આપણે સાચો પ્રકાર એ સંદર્ભમાં સમજવાનું છે કે પોતાની જાતિની પરાગરજ હોય અને ખોટા પ્રકારની પરાગરજ એટલે કાં તો સ્વ અસંગત હોય અથવા તો સાવ કોઈ અન્ય જાતિની જ પરાગરજ હોય તો પરાગાસન પાસે ઓળખવાની ક્ષમતા હોય છે કે સાચા પ્રકારની પરાગરજ છે એટલે કે પોતાની જાતિની પરાગરજ છે કે પછી અન્ય જાતિની પરાગરજ છે જો પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરે છે અને પશ્ચોફલન ઘટનાઓને પ્રેરે છે જે ફલન તરફ તેને દોરી જાય છે હવે જે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થઈ છે જો એ પરાગરજ સાચા પ્રકારની હશે એટલે કે સંગત પરાગરજ હશે પોતાની જાતિની જો એ પરાગરજ હશે તો પછી સ્ત્રી કેસર આ પરાગરજને સ્વીકારે છે અને પરાગરજ જે સ્થાપિત થયેલી છે એની વૃદ્ધિ પણ થશે એમાંથી પરાગનલિકાનું સર્જન પણ થશે અને ત્યાર પછી જે ફલન અને પશ્વફલનની જે ઘટનાઓ થવાની છે એ થઈ શકશે પણ જો પરાગરજ સાચા પ્રકારની હોય એટલે કે સંગત પરાગરજ પોતાની જ જાતિની પરાગરજ હશે તો જ પરાગાસન અથવા તો સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરે છે બીજી બાજુ કે જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રી કેસર પરાગરજનું અંકુરણ અથવા પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે છે એટલે પરાગરજને ઓળખવાની સ્ત્રી કેસરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે હવે જો પરાગરજ જે સ્થાપિત થાય છે પરાગરજ જો ખોટા પ્રકારની હોય એટલે કે કાં તો સ્વ અસંગત હોય અથવા સાવ કોઈ અન્ય જાતિની જ એ પરાગરજ હોય તો પછી સ્ત્રી કેસર છે તેનો સ્વીકાર કરતું નથી એટલે કે સ્થાપિત તો થશે પરાગાસન ઉપર પરાગરજ પરંતુ પરાગરજનું અંકુરણ નહીં થઈ શકે એટલે કે એમાંથી પરાગનલિકાની વૃદ્ધિ થઈ શકતી નથી પરાગનલિકાની વૃદ્ધિને એ સ્ત્રી કેસર અથવા તો પરાગાસન અવરોધે છે તો આજે પરાગરજને ઓળખવાની જે ક્ષમતા છે એના આધારે જો સંગત પરાગરજ હશે તો પરાગાસનનો સ્વીકાર કરે છે એટલે કે એના આધારે એની સ્વીકૃતિ થાય છે અને જો પરાગરજ સ્વ અસંગત અથવા તો અસંગત હશે એટલે કે બીજી જાતિની હશે તો એનો અસ્વીકાર થતો હોય છે જે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના સતત સંવાદનું પરિણામ છે આ લાઈન બહુ મહત્વની છે કે કોઈ પરાગાસન પરાગરજને કઈ રીતે ઓળખી શકે છે એ સંગત છે કે અસંગત છે પોતાની જાતિની છે કે અન્ય જાતિ તો જ્યારે પરાગનયનને કારણે પરાગરજ પરાગાસન ઉપર બેસે ત્યાર પછી પરાગરજ અને પરાગાસન વચ્ચે એક સતત વાર્તાલાપ થતો એટલે વાતો ન કરતા હોય હાયલો તમે ક્યાંના હું ક્યાંની પણ એ જે સતત સંવાદ થાય છે એ રાસાયણિક સંવાદ હોય છે એટલે કે એકબીજાના રસાયણો મુક્ત થતા હોય છે અને એના આધારે પરાગાસન જે પરાગરજને ઓળખતી હોય છે આ સંવાદ સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટક કોણ રાસાયણિક ઘટકો છે એ મધ્યસ્થી તરીકે વર્તે છે હવે જ્યારે મેં કીધું એ પ્રમાણે પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થશે એટલે પરાગરજની અંદર ચોક્કસ પ્રકારના રસાયણ આ રાસાયણિક ઘટકો છે મુક્ત થતા હવે આ જે રાસાયણિક ઘટકો મુક્ત થશે પરાગરજમાંથી એ પરાગાસન સ્વીકારશે હવે જો પરાગરજમાંથી મુક્ત થયેલા રાસાયણિક ઘટકો અથવા તો એ પરાગરજ પોતાની જાતિની હશે તો પછી રસાયણો પણ કંઈક એ પ્રકારના હશે કે જે પરાગાસન પાસે હોય એટલે એના આધારે એ રાસાયણિક ઘટકો તરીકે પ્રક્રિયા થઈ અને પરાગરજ નક્કી થઈ જશે કે એ સાચી છે કે ખોટી છે જો પરાગરજ દ્વારા મુક્ત કરવામાં આવતા રસાયણો કંઈક અલગ પ્રકારના હોય એટલે કે પરાગાસન જ્યારે રસાયણોને ગ્રહણ કરે અને એમની વચ્ચે આંતરક્રિયાઓ થાય તો એનાથી જે કંઈ નિપજ મળશે એ નિપજને આધારે જ પરાગરજની વૃદ્ધિને અટકાવવામાં આવતી હોય છે જો એ અસંગત પરાગરજ હોય
तो संगत परागनयन ने अनुसरीने परागरज परागासन पर कोई एक जनन छिद्रोना मार्गे परागनलिकानुं सर्जन करे छे। અહીંયાથી આપણે આજે હવે વાત કરવાની છે એના માટેની આકૃતિ પણ તમને આપેલી છે આ ટોપિકની જગ્યાએ ટેક્સ્ટ બુકની અંદર, એટલે એમાંથી આપણે બધી આકૃતિ દોરવાની નથી હોતી। એક જે ખાસ સી નંબરની જે આકૃતિ છે એ પરાગનલિકાની વૃદ્ધિ દર્શાવતા એક પુષ્પની જે આપણને આયામ છેદની આકૃતિ આપેલી છે પેજ નંબર 32 32 ઉપર, एक आकृति ने ध्यान में राखीने आपणे आ टॉपिक समझवानो थशे। परंतु आगळ आपणे एक टॉपिक नी वात करवानी छे देवळू फल, तो त्यारे पण आज वस्तु आपणे ध्यान में लेवानी थशे। हवे पछी जो के अहींया आ मुद्दामां ज एनो समावेश करेलो छे, देवळा फलनमां पछी टूंकमां बधुं वर्णन करेलो छे, एटले आ बे बाबत आपणने त्यां काम लागशे। एटले अत्यारे आपणे अहींया आकृति ड्रो नथी करता, आगळ आपणे देवळू फलन समझवानो थशे ત્યારે એ આકૃતિ સાથે આપણે એને વિસ્તારથી સમજશું। અત્યારે આપણે પરાગરજની રચના વિશે ભણી જ ગયા છે, તો આપણને ખબર છે કે પરાગરજમાં જ્યાં જ્યાં સ્પોરોપોલિનનો અભાવ હોય એ જગ્યાએ જનન છિદ્ર આવેલા હોય છે, અને એ સમયે આપણે જનન છિદ્રનું કાર્ય પણ સમજેલા હતા કે જ્યારે પરાગરજનું અંકુરણ થાય ત્યારે પરાગ નલિકા કે જે અંતઃ આવરણમાંથી વિકાસ પામે છે આ પરાગ નલિકા એ જનન છિદ્રમાંથી બહાર આવતી હોય છે। તો હવે જ્યારે પરાગનયન થશે પણ કેવું સંગત પરાગનયન, એટલે કે જે પરાગનયન દ્વારા પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય છે આ પરાગરજ એ જ જાતિની હોય કે જે જાતિનું પરાગાસન છે, તો આ પરાગનયનને આપણે સંગત પરાગનયન કહેશું। તો હવે જ્યારે સંગત પરાગનયન થશે तो ये संगत परागनयन ने अनुसरी परागरज परागासन पर स्थापित तो थई गई हशे, एने जे आपणे परागनयन कहेशुं। अने हवे पाछी परागरज ए केवी छे, संगत छे, एटले के पोतानी जातिनी छे। तो शुं थशे के ज्यारे परागासन पर स्थापित थाय अने संगत होय तो हवे आ परागरजना कोई एक जनन छिद्रमांथी सनु सर्जन थाय पराग नलिका। આ પરાગ નલિકા ધીમે ધીમે પરાગાસનમાંથી પસાર થાય અને પરાગ વાહિનીની અંદર જે લંબાતી હોય છે, પરાગ વાહિની કે જે સ્ત્રી કેસરનો પરાગાસનની નીચે આવેલો નલિકામય ભાગ છે। હવે પરાગાસન ઉપર પરાગરજ બેસે, સંગત હશે, એટલે જનન છિદ્રમાંથી પરાગ નલિકાની વૃદ્ધિ થશે। એ પરાગ નલિકા ક્યાં પસાર થાય છે? પરાગાસન અને પરાગ વાહિનીમાં એ લંબા છે। તો આ સમયે પરાગરજમાં જે સમાવિષ્ટ ઘટકો હોય, પરાગરજની અંદર જે કંઈ હશે, આ બધું પરાગ નલિકામાં વહન પામીને બીજા સેમાં પહોંચે છે। હવે જે પરાગરજમાંથી પરાગ નલિકાની વૃદ્ધિ થઈ છે આ પરાગ નલિકા અંતે ક્યાં જવાની હોય? બીજા સેમાં, અને બીજા સેની અંદર જે અંડક આવેલું છે ત્યાં સુધી પહોંચવાની હોય છે। બેવડા પડમાં કીધું એ પ્રમાણે આપણે સમજવાનું છે આકૃતિ સાથે। તો હવે એ પરાગ નલિકા જ્યારે બીજા સે સુધી પહોંચશે ત્યારે પરાગરજની અંદર જે ઘટક, જોજો યાદ રાખજો, પરાગરજની અંદર જે ઘટક છે એ સમા વહન પામે છે પરાગ નલિકા। તો આપણે અગાઉ ભણી ગયા છે પરાગરજમાં કે કેટલીક વનસ્પતિઓમાં પુખ્ત અવસ્થાએ પરાગરજ જ્યારે પરાગાશયના સ્ફોટનથી મુક્ત થાય છે તો કાં તો એ દ્વિકોષીય અવસ્થાએ હોય અથવા તો ત્રિકોષીય અવસ્થાએ હોય। તો કેટલીક જાતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, તો એનો મતલબ એવો કે મુક્ત થયેલ પરાગરજની અંદર એક વાનસ્પતિક કોષ હોય અને એક જનન કોષ હોય, એટલે કે એવા બે કોષ હોય પરાગરજની અંદર, તો એને આપણે દ્વિકોષીય અવસ્થા કહીએ છીએ પરાગરજ। તો જ્યારે આવી પરાગરજ મુક્ત થશે દ્વિકોષીય અવસ્થામાં તો એ પરાગરજની અંદર બે ઘટક હશે, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ। તો હવે જે ઓલી પરાગ નલિકા વૃદ્ધિ પામે છે એમાં
वनस्पति कोष गौण नहीं तो विघटन थी जाए परंतु जे जनन कोष है ये जनन कोष माथी समविभाजन द्वारा बे नर जनियो नु सर्जन थी जत हवे आ जे बे नर जनियो छे ए पराग नलिका नी अंदर वहन पामता होय छे जो कोई परागरज त्रिकोषीय अवस्थाए मुक्त थाय छे जोजो त्रिकोषीय अवस्थाए मुक्त थाय छे એટલે કે પરાગાશયમાંથી સ્ફોટન પામે છે અને મુક્ત થાય છે પરાગ ત્યારે એ ત્રણ કોષ ધરાવતી તો એમાં એક વાનસ્પતિક કોષ તો હોય જ પરંતુ પરાગ નલિકાની વૃદ્ધિ પહેલા એની અંદર રહેલ જે એક જનન કોષ છે એ પહેલેથી જ વિભાજન પામી અને બે નર જનીઓ ધરાવે છે એટલે હવે ત્રિકોષીય અવસ્થાવાળી જે પરાગરજ છે એમાં એક વાનસ્પતિક કોષ હશે અને બે નર જનીઓ હશે જે અગાઉથી જ બની ગયા હશે જનન કોષના સમવિભાજન તો પછી પરાગ નલિકા પહેલેથી જ બે નર જનીઓ ધરાવતી હશે એટલે ખાસ એ બાબતને સમજો કે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગ નલિકામાં વહન પામીને બીજાશયમાં પહોંચે છે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે એટલે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ આ દ્વિકોષીય અવસ્થા જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનન કોષ વિભાજન પામે છે અને બે નર જનીઓ સર્જે છે જનન કોષનું વિભાજન થવાથી બે નર જનીઓનું નિર્માણ થતું હોય પણ ક્યારે જો કોઈ પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ હોય અને પછી જ્યારે પરાગનલિકાની વૃદ્ધિ થશે પરાગરજના અંકુરણ ત્યારે જનન કોષનું વિભાજન થવાથી બે નર જનીઓનું નિર્માણ થતું હોય એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેઓને પરાગનલિકા શરૂઆતથી જ બે નર જનીઓ ધરાવે છે એક વાનસ્પતિક કોષ તો એમાંય હશે પરંતુ ત્રિકોષીય અવસ્થામાં પહેલેથી જનન કોષનું વિભાજન થઈ ગયું હોય પરાગનલિકાની વૃદ્ધિ પહેલા તો પછી જ્યારે પરાગનલિકાનું સર્જન થશે તો એમાં પહેલેથી બે નર જનીઓની હાજરી હશે તો આ રીતે વાનસ્પતિક કોષ અને નર જનીઓ કે જે પરાગરજની અંદર હશે પરંતુ પરાગનલિકામાં માત્ર ને માત્ર નર જનીઓનું જ વહન થશે વાનસ્પતિક કોષનું વહન થતું નથી એ વાનસ્પતિક કોષ છે એ પરાગનલિકાનું જ્યારે સર્જન થાય ત્યારે વિઘટન પામી જતો હોય છે અને એનો કોષરસ છે એ પરાગરજની અંદર મુક્ત થઈ જતો હોય છે આગળ આપણે જોઈએ તો ચાલો આગળનું જોઈએ તો પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે ત્યારે અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે હવે જે પરાગનલિકાનું અંકુરણ થઈ વૃદ્ધિ પામી પરાગવાહિનીમાંથી એ પસાર થતી થતી બીજાશયની અંદર દાખલ થશે અને બીજાશયની અંદર જે અંડક છે તો એ અંડકમાં એક જગ્યાએ કે જ્યાં અંડક આવરણનો અભાવ છે એ જગ્યાએ એક છિદ્ર છે જેને આપણે અંડક છિદ્ર કહીએ છીએ તો આ અંડક છિદ્ર દ્વારા અંડકની અંદર દાખલ થતી હોય છે પરાગનલિકા તો હવે આ પરાગનલિકા એ અંડક છિદ્ર મારફતે અંડકની અંદર કઈ રીતે દાખલ થાય છે તો અગાઉ આપણે ભ્રૂણપૂટની રચના ભણી ગયા છે કે જેમાં સાત કોષીય રચના અને આઠ કોષ કેન્દ્રીય રચના હોય છે તો જે ભ્રૂણપૂટ છે એ ભ્રૂણપૂટમાં જે અંડછિદ્રીય છેડો છે એ તરફ ત્રણ કોષો ગોઠવાયેલા હોય છે જેના દ્વારા અંડ પ્રસાદન બનેલું હોય છે એમાં બે સહાયક કોષ અને એક અંડ કોષ હોય છે આવું આપણે સમજી ગયા છે વચ્ચે છે દ્વિકીય મધ્યસ્થ કોષ હોય છે કે જે બે કોષ કેન્દ્ર ધરાવે છે અને અંડ પ્રસાદનની સામે એટલે કે અંડતલીય પ્રદેશ તરફ ત્રણ છે પ્રતિધ્રુવીય કોષો હોય છે તો હવે જ્યારે પરાગનલિકા
અંડકની અંદર પ્રવેશે ત્યારે અંડકમાં એનો પ્રવેશ કરાવવા માટે જવાબદાર છે સહાયક કોષ. તો અંડછિદ્ર છેડા તરફ જે બે સહાયક કોષ છે અને એક અંડકોષ છે જેનાથી અંડ પ્રસાદન બનેલું છે, આ બે માંથી કોઈ એક સહાયક કોષની અંદર, બે માંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર પરાગનલિકાથી દાખલ થતી હોય છે. અને આવું કાર્ય કઈ રીતે થાય છે તો આપણે સહાયક કોષોની વિશેષતા વિશે પણ ભણી ગયા છે કે સહાયક કોષોની અંદર તંતુમય પ્રસાદન આવેલું હોય છે, એટલે કે એવા સૂક્ષ્મ તંતુઓ આવેલા હોય છે. આ જે સૂક્ષ્મ તંતુઓ છે આ તંતુઓ જ પરાગનલિકાને ખેંચતા હોય છે અંદરની તરફ. એટલે અહીંયા આપણે લાઈન એવી લખેલી છે કે સહાયક કોષો અંડછિદ્રીય છેડે આવે તંતુમય ઘટક પરાગનલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે. માર્ગદર્શન આપે છે એટલે કોઈ પ્રવચન નથી કરતા અહીંયા ઉભો, પરંતુ એ તંતુમય પ્રસાદન એટલે કે તાંતણાઓની મદદથી પરાગનલિકાને અંદરની તરફ ખેંચવામાં આવતી હોય છે જેથી કરીને સહાયક કોષની અંદર એનો પ્રવેશ થઈ શકે બેમાંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર. આ બધી જ ઘટના એટલે કે પરાગનલિકાનું અંકુરણ, પરાગરજના સ્થાપનની આપણે વાત કરી તો પરાગનયન દ્વારા પરાગરજનું સ્થાપન, પછી પરાગરજનું અંકુરણ, પરાગનલિકાની વૃદ્ધિ, આ બધી જ ઘટનાઓ એટલે કે પરાગરજનું પરાગ સંપર્ક સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ સામયિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કરે છે. તો જ્યારથી પરાગનયન થાય એટલે કે પરાગરજનું સ્થાપન થાય અને પરાગનલિકા અંડકના અંડક છિદ્ર છેડેથી અંડકમાં પ્રવેશી જાય ત્યાં સુધીની જે કંઈ ક્રિયાઓ થઈ એ બધી જ ક્રિયાઓને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહે છે. એટલે કે એ બંને વચ્ચેનો સંબંધ છે જેના કારણે એ ઘટના ઘટે છે. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ એક પ્રકારની ક્રિયાત્મક પ્રતિસિદ્ધ પ્રક્રિયા છે જેમ પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખનો સમાવેશ થાય છે. પરાગરજ સ્થાપન થાય તો એ પરાગરજ પોતાની છે કે બીજાની છે, અન્ય જાતિની છે, આને ઓળખવાની જે કંઈ ક્રિયાઓ થઈ છે અને પછી પરાગનલિકાની જે વૃદ્ધિ થઈ છે ત્યાં સુધી બધી ઘટનાઓ આ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓમાં આવશે. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધક એટલે કે જે વનસ્પતિ સાથે સંકળાયેલા કૃષિ ક્ષેત્રમાં જે લોકો કામ કરતા હોય કે જે વનસ્પતિઓનો ઉછેર કરે છે, તો આવા વનસ્પતિ સંવર્ધકો પછી એમાં વૈજ્ઞાનિકો પણ આવી છે એ પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે. આ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓની ઘટનાઓને ધ્યાનમાં રાખી અને વૈજ્ઞાનિકો સતત કંઈક ને કંઈક પ્રયોગો કરતા હોય છે જેથી કરીને કોઈ અન્ય જાતિની પરાગરજ કોઈ અન્ય જાતિના પરાગાશ્રમ ઉપર સ્થાપિત કરવામાં આવતી હોય અને એમની ક્રિયાઓને ઉત્તેજવામાં આવતી હોય છે જેના આધારે કંઈક અલગ પ્રકારના લક્ષણોવાળા બીજ આપણને પ્રાપ્ત થઈ શકે એટલે કે ઈચ્છિત સંકર જાતો મેળવી શકાય. તો આ બધી વાત થઈ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ. આના આધારે એક પ્રેક્ટિકલ પણ આપણે આવ્યો છે 12 સાયન્સની અંદર પરાગ નલિકાની વૃદ્ધિને સમજાવતો એ પ્રેક્ટિકલ છે. આ પ્રેક્ટિકલની અંદર આપણે શું કરવાનું છે, એકદમ સરળ પ્રેક્ટિકલ છે. કોઈ પણ સરળતાથી મળી જાય એવા પુષ્પો આપણે લેવાના છે કોઈ વનસ્પતિઓ, જેમ કે જાસૂદનું પુષ્પ તમે લઈ શકો, ધતુરાનું પુષ્પ લઈ શકો, વટાણા છે, પ્રોટોલેરિયા છે, બારમાસી છે, ચણા છે, સરળતાથી જે મળી જાય એવી વનસ્પતિનું આપણે પુષ્પ લેવાનું. એમાંથી આપણે પરાગાશયના ભાગને પહેલાં તો ઓળખવાનું કે જે પરાગરજ ઉત્પન્ન કરતો ભાગ છે, મુક્ત કરતો ભાગ છે. તો હવે આ જે પુષ્પ આપણે લીધું એમાંથી પરાગાશયને આપણે ઓળખી લીધું, પછી એની ઉપર રહેલી જે પરાગરજ હશે એ પરાગરજને આપણે 10% સુક્રોઝના દ્રાવણમાં નાખવાની છે. હવે 10% સુક્રોઝના દ્રાવણમાં નાખી
અને પછી એને સ્લાઇડ ઉપર લેવાનું છે અથવા તો આપણે એવું કરી શકીએ કે ડાયરેક્ટ આપણે પરાગરજને સ્લાઇડ ઉપર ખંખેરી નાખી પછી એના ઉપર 10% સુક્રોઝના દ્રાવણ એક થી બે ટીપા આપણે નાખી દઈએ ત્યાર પછી એની ઉપર કવર સ્લિપ ઢાંકી દેવાની અને માઇક્રોસ્કોપની અંદર એનું નિરીક્ષણ કરવાનું જો તરત જ આપણે નિરીક્ષણ કરશું તો માત્ર પરાગરજ જ દેખાશે પરંતુ 10% સુક્રોઝનું દ્રાવણ લીધા પછી પરાગરજની ઉપર એને આપણે 30 મિનિટ સુધી એમને રહેવા દેશું અડધી કલાક સુધી જેથી કરીને પરાગરજમાંથી પરાગનલિકાની વૃદ્ધિ થઈ શકે અને ત્યાર પછી જો એનું નિરીક્ષણ કરવામાં આવે સ્લાઇડ તો આપણે પરાગરજમાંથી વૃદ્ધિ પામેલ પરાગનલિકાને પણ જોઈ શકીએ એટલે આવો એક સાદો પ્રેક્ટિકલ છે એ આપણે કરવાનું થતો હોય છે હવે આગળ આપણે વાત કરવાની છે કૃત્રિમ સંવર્ધન તો જોઈએ આપણે કૃત્રિમ સંવર્ધન વિશે